नमस्ते विद्यार्थी मित्रों, धोरण 11 अर्थशास्त्र प्रकरण नंबर 1 अर्थशास्त्र विषय प्रवेश आंकड़ाकीय माहिती ने आकृति के आलेख में कई रीते रजू कर सकते एना विषय अपने अभ्यास कर रहा था, जेमा आज अपने नंबर 2 पास पास की स्तंभ आकृति आलेख पर कई रीते दर्शाई शकाय एना विषय नो अभ्यास करिए। तो पास पास की स्तंभ आकृति જ્યારે સ્વતંત્ર ચલ 1 હોય અને આધારિત ચલ 2 કે તેથી વધારે હોય ત્યારે પાસપાસની સ્તંભ આકૃતિ માહિતીને સારી રીતે રજૂ કરે છે। તો સ્વતંત્ર ચલ જે છે એ 1 હોય અને આધારિત ચલ અથવા પરતંત્ર ચલ એ 2 કે 2 થી વધારે હોય ત્યારે પાસપાસની સ્તંભ આકૃતિ જે છે એ વધુ અનુકૂળ રહે। તો અહીંયા આપણે 5 વર્ષ દરમિયાન થયેલ કારખાનાનું ઉત્પાદન અને વેચાણ લાખ રૂપિયામાં દર્શાવતી પાસ પાસેની સ્તંભ આકૃતિ વિશે અભ્યાસ કરીશું। અહીંયા આ કોષ્ટકની અંદર વર્ષ આપેલું છે, ઉત્પાદન લાખ રૂપિયામાં આપેલું છે અને વેચાણ પણ લાખ રૂપિયામાં આપેલું છે। 2011 થી શરૂ થાય છે અને 2015 સુધીના વર્ષો છે, 11 12 13 14 અને 15 5 વર્ષનું ઉત્પાદન જે છે અને વેચાણના આંકડા આપેલા છે। 2011 ની અંદર 120 લાખ રૂપિયા વેચાણ જે છે 140 લાખ રૂપિયા, 100 લાખ એટલે 1 કરોડ થાય કે આપણે બધા જાણીએ છીએ। તો 1 કરોડ ને 20 લાખ અને વંચાશે, 1 કરોડ ને 40 લાખ વેચાણ વંચાશે। ઉત્પાદન જે છે 2012 ની અંદર 1 કરોડ 50 લાખ છે અને વેચાણ છે 1 કરોડ 45 લાખનું છે। 2013 ની અંદર 1 કરોડ 30 લાખ છે અને વેચાણ જે છે એ 1 કરોડ ને 40 લાખનું છે। 2014 માં ઉત્પાદન 1 કરોડ 40 લાખનું છે અને વેચાણ 1 કરોડ ને 60 લાખનું છે। એ જ રીતે 2015 ની અંદર ઉત્પાદન 1 કરોડ ને 60 લાખનું છે જ્યારે વેચાણ જે છે 1 કરોડ ને 50 લાખનું છે। આ માહિતીને આપણે આલેખ ઉપર યોગ્ય પ્રમાણમાં લઈ અને દર્શાવીશું। સ્વતંત્ર ચલ વર્ષ છે અને આધારિત ચલ 2 છે એ જોઈ શકીએ છીએ, ઉત્પાદન અને વેચાણ। તો અહીંયા આપણે પ્રમાણમાં કીધું છે કે x અક્ષ ઉપર 2 સેન્ટીમીટર બરાબર 1 વર્ષ નો ગાળો બરાબર અને y અક્ષ ઉપર 1 સેન્ટીમીટર બરાબર 20 લાખ રૂપિયાથી આપણે શરૂ કરીએ છીએ। તો અહીંયા આપણે 2011 2012 2013 2014 અને 2015 x અક્ષ ઉપર 2 સેન્ટીમીટર બરાબર 1 વર્ષ લીધો છે, એક એક વર્ષનો ગાળો છે માટે અહીંયા કોઈ આપણને માહિતી આપણી 2011 થી શરૂ થાય છે એ જ લીધા છે માટે અહીંયા કોઈ કાપો મૂકવાની જરૂર નથી। અહીંયા આપણે 20 લાખથી શરૂ કરીએ છીએ, માપ લીધું છે 1 સેન્ટીમીટર બરાબર 20 લાખ y અક્ષ ઉપર, તો 20 લાખથી શરૂ કરીએ છીએ અને 200 લાખ સુધી આપણે જે છે એ આંકડાઓ દર્શાવેલા છે। ઉત્પાદન દર્શાવે છે અને ગુલાબી કલર ની અંદર જે સ્તંભ ઘાટો પર કરેલો છે એ વેચાણ ને દર્શાવે છે। તો અહીંયા તમે જોઈ શકો છો 1 કરોડ ને 20 લાખ જે ઉત્પાદન છે રૂપિયાનું એ અહીંયા વાઇટ સ્તંભમાં દેખાડેલું છે અને વેચાણ જે છે એ 1 કરોડ ને 40 લાખ છે। તો અહીંયા 1 કરોડ ને 40 લાખ જે છે એ બ્લુ સ્તંભ જે છે સોરી ગુલાબી સ્તંભ છે એ આપણને વેચાણ દર્શાવે છે। એ જ રીતે 2012 ની અંદર 1 કરોડ 50 લાખનું જે છે એ ઉત્પાદન દર્શાવે છે અહીંયા અને ગુલાબી સ્તંભ છે એ 1 કરોડ 45 લાખનું વેચાણ દર્શાવે છે। તો આ રીતે બધા જ સ્તંભ જે છે બધે જે માહિતી છે એને આપણે અહીંયા જુદા જુદા સ્તંભ વડે દર્શાવી છે અને બાજુ બાજુમાં જે પાસ પાસેની સ્તંભ આકૃતિ દ્વારા આપણે જાણી શકીએ છીએ। અહીંયા આપણને ખ્યાલ આવે છે કે અમુક વર્ષની અંદર ઉત્પાદન જેટલું થાય છે સામે વેચાણ વધે છે, કેટલાક વર્ષોની અંદર ઓછું થાય છે વેચાણ। અહીંયા 2015 માં 1 કરોડ અને 60 લાખનું ઉત્પાદન થયું છે રૂપિયાનું, જ્યારે અહીંયા 1 કરોડ 50 લાખનું વેચાણ જે છે એ ઘટવા પામ્યું છે। તો ઉત્પાદનના કરતા વેચાણ જરૂર ઘટવા પામ્યું, 2014 1 કરોડ 40 લાખનું ઉત્પાદન છે જ્યારે 1 કરોડ 60 લાખનું વેચાણ છે, તો ત્યાં વેચાણ વધવા પામ્યું છે। તો આ રીતે આખી માહિતીને આ
આપણે પાંચ પાંચ ઇંચનો ભાગ ફૂટી વડે સરળતાથી રજૂ કરી શકીએ છીએ. નંબર ત્રણ, વૃત્તાંશ આકૃતિ. વૃત્તાંશ એટલે વર્તુળનો અંશ કે ભાગ. સમગ્ર વર્તુળ એક સમષ્ટિ છે, સમષ્ટિ એટલે સમગ્ર માહિતી સમષ્ટિ છે, અને તેના ભાગ એક બાબત એમ દર્શાવવું હોય ત્યારે વૃત્તાંશ આકૃતિ બને છે. તો વર્તુળ જે છે એને આપણે એના ભાગ પાડી નાખીએ જુદા જુદા, તો એ પ્રત્યેક ભાગ અંશ એટલે કે વૃત્તનો અંશ, વૃત્ત એટલે વર્તુળ, તો એને વૃત્તાંશ આકૃતિ કહેવાય છે. એ કઈ રીતે બનાવી શકાય એના વિશે આપણે અભ્યાસ કરીએ. અહીંયા આપણને માહિતી આપી રહી છે, ભારતની રાષ્ટ્રીય આવકમાં જુદા જુદા ક્ષેત્રોનો ફાળો. રાષ્ટ્રીય આવક એટલે ખેતી ક્ષેત્ર છે, ઉદ્યોગ ક્ષેત્ર છે, સેવા ક્ષેત્ર છે, આ બધાએ જે કંઈ પણ ચીજ વસ્તુઓ વર્ષ દરમિયાન ઉત્પન્ન કરી હોય, સેવાઓ જે છે એ આપેલી હોય, એ દરેકનું બજાર મૂલ્ય કુલ સરવાળો એને રાષ્ટ્રીય આવક કહેવાય. ક્ષેત્ર આપેલા છે અને ફાળો ટકામાં આપેલો છે. ચોરાણું ડિગ્રી
સમગ્ર વિસ્તાર જે છે એ 94.30 ડિગ્રી વિસ્તાર ધરાવે છે અને અહીંયા સેવા ક્ષેત્ર 59.9 કરતા જે છે એ 215.64 ડિગ્રી વિસ્તાર ધરાવે છે. આ સમગ્ર અહીંથી લઈને અહીં સુધી આટલો વિસ્તાર આ જે કોણ બનાવે છે બરાબર, તો 215.64 ડિગ્રી ઉપર સેવા ક્ષેત્ર જે છે એ સમાઈ જાય છે. તો આ રીતે સમગ્ર માહિતીને આપણે વૃત્તાંશ આકૃતિ સ્વરૂપે રજૂ કરી વર્તુળ જે છે એના જુદા જુદા ભાગ મળી નાખે છે. ખેતી ક્ષેત્રને આપણે ત્રાસી યલો લાઈનથી દેખાડેલા છે પીળા કલરના ચોકથી, અને ઉદ્યોગ ક્ષેત્ર છે એને પી ગુલાબી કલરના સ્ટાર નંબર દેખાડેલા છે, જ્યારે સેવા ક્ષેત્રને આપણે પ્લેન રહેવા દેવું છે. તો આ રીતે સમગ્ર વર્તુળ એટલે કે વૃત્તની આપણા આકૃતિના ભાગ પાડી અને વૃત્તાંશ આકૃતિ સ્વરૂપે માહિતીને રજૂ કરી છે.